નમસ્તે, હું મકવાણા પલ્લવી. મિત્રો, આપણે જોયું કે મૂલ્ય કટોકટી અને સંઘર્ષમાં પરિવારની ભૂમિકા. હવે આપણે મૂલ્ય સંઘર્ષ દૂર કરવામાં સમવયસ્કની ભૂમિકા શું છે તે વિશે આપણે આગળ વાત કરીએ. નિસ્વાર્થ મૈત્રી એ જીવનની મહામૂળી છે. આપણે કહીએ જ છીએ, શેરી મિત્ર સો મળે, તાળી મિત્ર અનેક, જેમાં સુખ દુઃખ વામીએ, સો લાખનમાં એક. મૂલ્ય સંઘર્ષ દૂર કરવામાં સમવયસ્કની ભૂમિકા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. બાળક મોટું થતાં ઉંમર, અનુભવ અને સામાજિક મોભામાં સમાન એવા સમવયસ્કો સાથે આંતરક્રિયામાં જોડાય છે. પરિવારની સાથે સાથે આવા સમવયસ્કો દ્વારા પણ બાળકમાં મૂલ્યોનો વિકાસ થાય છે. બાળકના સમય સાથેના સંબંધો ગાઢ વૈયક્તિક અને સહાનુભૂતિ ભર્યા હોય છે. આ સંબંધોમાંથી બાળક વાતચીત, શિસ્ત, નિયમો, વર્તન વગેરે શીખે છે. બાળકના સમવયસ્કો મિત્રો સાથેના સંબંધો સમાનતાના હોય છે, તેથી બાળકમાં સમાનતાના એકતાના મૂલ્યો દ્રઢ બને છે. મિત્ર જૂથના સભ્યો સામાન્ય રીતે ઘણી બાબતોમાં પોતાના જૂથના ધોરણોને અનુસરતા હોય છે. આ કારણો અને અનુસરતા જ બાળકના સમાજના સામાજિક મૂલ્ય શીખે છે. મિત્ર જૂથ બાળકને નિયમ પાલન કરતા શીખવે છે. આ વલણ તેને અન્ય ક્ષેત્રમાં પણ સામાજિક નિયંત્રણ પાળતા અને પડાવતા શીખવે છે. મિત્ર જૂથના સભ્ય થવાથી બાળકોમાં પરસ્પર સહકારની ભાવના જન્મે છે. તેઓમાં એકબીજા માટે જતું કરવાની ખેલદીલી પણ વિકસે છે. મિત્ર જૂથમાં બાળકો પર અરસપરસ ઘણી અસર થતી હોય છે. બાળક મિત્ર જૂથની સારી ટેવો, વિચારો, જાણકારી, આવડત, સદવર્તન વગેરે શીખે છે. સોબત તેવી અસર એ કહેવત સચોટ રીતે અસર કરે છે. તેથી જ આપણે કહીએ છીએ ને, મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય. તો મિત્રો, હવે આપણે મૂલ્ય સંઘર્ષ દૂર કરવામાં માસ મીડિયા અને ટેકનોલોજીની ભૂમિકા જોઈએ. આપણે જાણીએ છીએ કે આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે. તો માસ મીડિયામાં અખબારો, સામયિકો અને સાહિત્ય વગેરે મુદ્રિત માધ્યમો તથા રેડિયો, ટેલિવિઝન, ચલચિત્ર, ઇન્ટરનેટ વગેરે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોનો સમાવેશ થાય છે. વર્તમાન સમયમાં સાધનો એ માહિતી અને મનોરંજન પ્રાપ્ત કરવાની ત્વરિત અને અસરકારક સુવિધા પૂરી પાડી છે. ગુજરાતીમાં તેને પ્રત્યાયન માધ્યમો અને અંગ્રેજીમાં તેને માસ મીડિયા તરીકે ઓળખવામાં આવે છે. આ માધ્યમોની સામગ્રી સમાજના વિશાળ સમુદાય સુધી એક સાથે પહોંચી શકે છે. આ માહિતી દ્વારા બાળકોના જ્ઞાન, સમજ અને મૂલ્યમાં વધારો થાય છે. આ માધ્યમો વિશાળ જનસંખ્યા વચ્ચે ઝડપી વિચાર વિનિમયની તકો પૂરી પાડે છે અને જાહેર લોકમત કેળવીને તેમને સામાજિક આંદોલન માટે તૈયાર કરે છે. ટેલિવિઝનના આ કાર્યક્રમો મનોરંજન સાથે જ્ઞાન પણ આપે છે. બાળકો ટેલિવિઝનના કાર્યક્રમોથી વિશેષ પ્રભાવિત થાય છે. પ્રસંગોના પાત્ર સાથે તાદાત્મ્ય સાધે છે, તેથી તેમના મૂલ્યોનો વિકાસ ઝડપથી થઈ શકે છે. ઇન્ટરનેટના માધ્યમથી ચાલતા કાર્યક્રમો દ્વારા બાળકના સર્વાંગી વિકાસ સાધવાના પ્રયાસો હાથ ધરાય છે. મિત્રો, આપણે જોયું કે મૂલ્ય કટોકટી અને સંઘર્ષમાં પરિવારની ભૂમિકા, સમવયસ્ક અને માસ મીડિયા છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. મૂલ્યનું આચરણ વ્યક્તિના પક્ષે ધીરજ અને વિવેક માંગે છે, કારણ કે મૂલ્યોના આચરણથી વ્યક્તિએ દુઃખ અથવા વિરોધનો અનુભવ કરવો પડે છે. આવા સમયે વ્યક્તિ ઉગ્ર બને અથવા દુઃખી થાય તો તણાવની સ્થિતિ ઉદ્ભવે છે. જે મૂલ્ય વચ્ચે સંઘર્ષ જન્મ આપે છે,
આવા જ સંઘર્ષ ને દૂર કરવા બાળકમાં પરિવારે બાળપણથી સહિષ્ણુતા વિકસાવવી જોઈએ. એવી જ રીતે સમવયસ્કો તો પણ તેમના જીવન મૂલ્યમાં પરિવર્તન લાવવામાં ખૂબ સારો ભાગ ભજવે છે. વર્તમાન સમયમાં માસ મીડિયા અને ઇન્ટરનેટનો પણ ખૂબ મહત્વ છે, જેથી બાળકના જીવનના મૂલ્ય કટોકટી અને મૂલ્યાંકન અને સંઘર્ષ દૂર કરી શકાય છે. થેન્ક યુ.